નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. તો આજે આપણી સાથે સુરતના તારલા એટલે કે એક ખૂબ હોશિયાર વિદ્યાર્થી જેમણે ભારત એટલે કે નેશનલ લેવલે સુરતનું નામ રોશન કર્યું છે તેવા મહિત ગઢીવાલ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર મહિત, આપનું સ્વાગત છે. મહિતનું જી એડવાન્સ મેઇન્સ એમાં ખૂબ સારા માર્ક્સ મેળવીને તેઓ મેઇન્સમાં એડવાન્સમાં જેઈ એડવાન્સમાં તે ભારતમાં નવમો રેન્ક પ્રાપ્ત કર્યો છે તે ખૂબ જ આપણા માટે ગૌરવની વાત છે. પરંતુ આપણે મહિત પાસેથી જ તેમની સિદ્ધિઓ વિશે વાત કરીશું. તેમણે કઈ રીતે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને તે સિવાય પણ તેમણે કયા કયા વિષયમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે, નીટમાં પણ તેમણે ખૂબ સારા માર્ક્સ મેળવ્યા છે તે વિષે આજે આપણે વાત કરીશું. તો પહેલાં મહિત, આપનો પરિચય આપની ભાષામાં મારા દર્શક મિત્રોને આપશો. મારું નામ મહિત ગઢીવાલા છે. મેં હાલ જ ક્લાસ 12 પાસ કર્યું છે. મારું હમણાં ઇન્ડિયામાં જેઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 9 આવ્યો છે ને, જેમાં મારા 285 આઉટ ઓફ 360 માર્ક્સ આવ્યા છે. આની પહેલાં જેઈ મેઇન્સમાં પણ મારું ઓલ ઇન્ડિયા રેન્ક 29 આવેલો હતો, જેમાં મારા 290 આઉટ ઓફ 300 માર્ક્સ હતા. મેં સાથે સાથે નીટ પણ આપેલી હતી ને, જેમાં મારા 600 માર્ક્સ હતા આઉટ ઓફ 720. જી બિલકુલ મહિત, તો આપ કેટલા વર્ષથી આ એડવાન્સની તૈયારી કરી રહ્યા છો? એડવાન્સની તૈયારી તો હું મારા 10th સ્ટાન્ડર્ડથી એટલે હું 3 વર્ષથી કરી રહ્યો છું. જી બિલકુલ મહિત, મેં એવું સાંભળ્યું છે કે આપે જે એડવાન્સ સિવાય ઘણી બધી બીજી સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. નીટમાં પણ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા છે અને બીજું ઓલિમ્પિયાડમાં પણ આપ ઘણા આગળ સુધી પહોંચ્યા છો, તો તે વિશે મારા દર્શક મિત્રોને જણાવો. મેં મેથ્સ અને બાયો બંને લીધેલું એટલે મેં જેઈ અને નીટ બંને આપેલા. નીટમાં પણ મારા 600 આઉટ ઓફ 720 માર્ક્સ છે. સાથે મેં બીટ્સ આપેલી, તો બીટ્સમાં પણ મારા 382 માર્ક્સ છે 390માંથી, ને મારા બીટ્સ પિલાનીમાંથી પણ એડમિશન ટેન્ટેટિવ મળી જાય એવું છે. એની સાથે સાથે મેં ઇન્ડિયાને ઘણી વાર ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કર્યો છે. હમણાં 2019માં મેં ઇન્ડિયાને ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં રિપ્રેઝેન્ટ કરેલો, જેમાં અમે ગોલ્ડ મેડલ લાવેલા. સાથે જ 2021 અને 2022માં મેં ઇન્ડિયાને 2 વાર ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં રિપ્રેઝેન્ટ કરેલું અને બંને વાર સિલ્વર મેડલ લાવ્યો છું. સાથે સાથે હમણાં જ 2022માં ઇન્ડિયાને એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં રિપ્રેઝેન્ટ કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે મારું NTSC સ્કોલર છું અને મને KVPYમાં પણ મારો ઓલ ઇન્ડિયા રેન્ક 24 આવેલો હતો. બિલકુલ, ખૂબ સરસ આપે જણાવ્યું કે આપણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. તો અહીં તેવું કહી શકાય કે ફક્ત આપે ઓનલી ફોકસ ભણવા પર નહીં, બીજી બધી એક્ટિવિટીમાં પણ ઘણો રસ લીધો છે. તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો. ઘણીવાર એવું થતું હોય છે, ઘણા સ્ટુડન્ટ તૈયારી કરતા હોય છે તો ફક્ત એકદમ એવું વિચારતા હોય છે કે આપણે કોઈ મૂવીઝ નહીં જોવાના, કોઈ ફ્રેન્ડને નહીં મળવાનું, ક્યાંય બહાર નહીં જવાનું, ફક્ત ને ફક્ત વાંચવાનું 10-12 કલાક. તો આપે કઈ રીતે તૈયારી કરી છે, આપના વિશે જણાવશો? હું એવું માનું કે બહુ બધી વસ્તુ તો નહીં જ કરવું જોઈએ, કારણ કે એનાથી ટાઈમ બગડે. પણ જો જેઈ એડવાન્સ માટે તમને 2-3 વર્ષ આખું પ્રિપેરેશન કરવાની હોય તો એ બહુ મોટો સમય હોય. તમે જો વાંચ કરતા રહેશો તો તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો, બર્નઆઉટ થઈ જશો. એટલે હું કોઈ પણ તમને એક કે બે વસ્તુ તમને ગમતી હોય, તો મને મૂવીઝનો શોખ હતો તો હું રોજ 30-45 મિનિટ્સ કોઈ પણ મૂવીઝ કે સિરીઝ જોતો, જેનાથી સુધી મન હલકું થઈ જાય એમ તમારું જે મોમેન્ટમ હોય તે જાળવી રખાય. તમે સાથે તમને કોઈ બીજી વસ્તુ ગમતી હોય તો તમે એ પણ ફોલો કરી શકો છો. બિલકુલ. તો મહિત, આપ દિવસના કેટલા કલાક વાંચતા હતા? અને બીજું કે ખાસ આમાં પૂરતી ઊંઘ ખૂબ જરૂરી હોય છે. ઘણીવાર એવું થાય કે પૂરતી ઊંઘ ન મળે તો આપ બીમાર પડી શકો છો, માથાનો દુખાવો પણ થઈ શકે છે. તો તે વિશે દર્શક મિત્રોને જણાવશો કે આપણે કેટલા કલાક વાંચવું જોઈએ અને તેના માટે આપણે બીજું આપણું શારીરિક પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોને એવું છે કે જે એડવાન્સની તૈયારી માટે તમને ઊંઘ ઓછી કરવી પડે, એટલે બધા છોકરાઓ 6-6 કલાક કે 5-5 કલાક ઊંઘે. પણ નહીં, મેં ઓલવેઝ રોજ 8 કલાક ઊંઘ કાઢેલી જ હતી, કારણ કે આખું 2-3 વર્ષનું ખેલ છે. તમને ઓલવેઝ તમારું જે શું કહેવાય ફોકસ છે તે જાળવી રાખવાનો છે, તો તમે એક દિવસમાં કંઈ પણ હાસિલ નહીં કરી શકો. તમને એટલી ઊંઘ લેવી જોઈએ જેનાથી તમારું બોડી આખું પાછળના આખા જે તમારે મહેનત કરી તેનાથી રિકવર થઈ જાય, તો એ છે. અને સાથે સાથે ફિઝિકલ ફિટનેસ એઝ વેલ એઝ મેન્ટલ ફિટનેસ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પેપર માટે, કારણ કે તમારું આ જે પેપર ભલે એક જ પેપર છે 6 કલાકનું
પણ સાથે તમને તમારું જે મેન્ટલ સ્ટેબિલિટી રાખવાનું હોય, મેન્ટલ ટેમ્પરામેન્ટ જાળવી રાખવાનું હોય, પેપરની વખતે તમને ગભરાવાનું નહીં હોય, એ બધા માટે હું રોજ સવારે 7-8 એક કલાક એક્સરસાઇઝ કરતો, મેડિટેશન યોગ કરતો, તેનાથી ખૂબ ફાયદો થતો. અને ભણવાનું તો બાકીના ટાઈમ ક્લાસ હોય ને પછી બીજું તમે જો ટાઈમ વેસ્ટ નહીં કરો, થોડુંક તમને રિફ્રેશમેન્ટ માટે તમને જેટલું ટાઈમ એપ્રોપ્રિએટ લાગતો હોય તે તમે વાપરો, અને પછી બાકી ટાઈમ તો હું વાંચતો જ હતો. જે અસાઇનમેન્ટ્સ ને એવું બધું આપતા તે પોર્શન જ એટલું બધું હોય કે તમને પોતાથી જ રેસ્ટ કે બ્રેક લેવાનું મન નહીં થાય. બિલકુલ મહિત, આપણે આપે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે એડવાન્સમાં, તો ત્યારબાદ આપનો આગળનો ગોલ શું છે? હમણાં મને આઈઆઈટી બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સમાં આગળ જવું છે. જી, તો એમાં આપનું એડમિશન પ્રોસીજર ને બધું આપે? હા, પ્રોસીજર સ્ટાર્ટ થઈ ગયું છે ને, ટેન્ટેટિવ એડમિશન પણ હમણાં મોક રાઉન્ડ્સ ચાલે છે. 23rd ફ્રીઝ કરી દેવાનું આવશે, 23rd સપ્ટેમ્બરે. ઓકે મહિત, આપે જે આટલું આગળ પહોંચ્યા, આપે સ્ટડીમાં અભ્યાસમાં આટલી સિદ્ધિ હાંસલ કરી, તો કોઈ પણ બાળક વિદ્યાર્થી આગળ વધતું હોય છે તો તેની પાછળ કોઈને કોઈનો હાથ હોય છે, કે ગુરુ હોય, સારા શિક્ષક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય મોટા, તો આપના સફળતાની પાછળ કોનો હાથ છે? હું મારા સફળતાનો શ્રેય મારા મમ્મી પપ્પાને આપીશ. એમણે મારા પાછળ ખૂબ ભોગ આપ્યો છે. મારા મમ્મી પપ્પા બંને ડેન્ટિસ્ટ હતા અને છે, અને મારી મમ્મીએ છેલ્લા 4 વર્ષથી મારા માટે એમની ડેન્ટિસ્ટની પ્રેક્ટિસ ઓછી કરીને મારા પર ટાઈમ આપતી હતી. સાથે સાથે હું એલન સુરતમાં જતો હતો, તો હું એમને પણ મારો સફળતાનો શ્રેય આપું. એ લોકોએ જે રીતથી પ્લાનિંગ કરેલું ને જેવું મને ભણાવ્યું તે, અને જે મારું મેન્ટલ થિંકિંગ ઇન્ક્રીઝ કર્યું, તે મને બહુ હેલ્પ કર્યું જે એડવાન્સમાં. બિલકુલ, ખૂબ સરસ વાત કરી કે માતાનો હાથ તો દરેક વિદ્યાર્થી પાછળ હોય છે, તો આપની સફળતાની પાછળ પણ આપના માતા પિતાનો અભૂતપૂર્વ ફાળો છે. મહિત, આગળની વાત કરીએ તો આપણે જે આ જર્ની આપે પાસ આઉટ કરી છે 3 વર્ષની, તો હવે કોઈ આગળ આપણા દર્શક મિત્ર હોય, 11મામાં હોય અથવા 10th માં હોય, આગળ તેમને જેઈની તૈયારી કરવી હોય તો તેઓ કઈ રીતે કરી શકશે? થોડું ગાઈડ કરશો આપ? જો, જેઈની તૈયારીમાં, જેઈની તૈયારી માટે તમને પહેલાં જાણવું પડે કે પેપર કેવા ટાઈપનું આવે છે. જેઈ મેન્સ અને જેઈ એડવાન્સ બંનેમાં જુદા ટાઈપનું તમારું થિંકિંગ એક્સપેક્ટ કરે. જેઈ મેન્સમાં એવું હોય કે તમને કોઈ પણ ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન્સ આવે, કે તમે ફોર્મ્યુલા નાખી દો, એમાં વેલ્યુઝ નાખી દો, સોલ્વ થઈ જાય. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ એવા જ હોય, એટલે તમે જેઈ મેન્સની તૈયારી માટે દરેક ફોર્મ્યુલા તમને બધા યાદ હોવા જોઈએ. રિવિઝન સારું હોવું જોઈએ, કે એ જે 3 કલાકના ડ્યુરેશનમાં તમે જે આખા 2 વર્ષમાં વાંચ્યું હોય તો તમને બધું યાદ રહી. સાથે જેઈ એડવાન્સમાં એવું નહીં હોય, જેઈ એડવાન્સમાં એ લોકો કોન્સેપ્ટ બિલ્ડિંગ પર વધારે ફોકસ કરે, ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન્સ બહુ જ ઓછા હોય. એટલે જેઈ એડવાન્સની તૈયારી માટે તમને એવું એન્શ્યોર કરવાનું કે તમે તમારા જે કોન્સેપ્ટ છે તે એકદમ સ્ટ્રોંગ હોય. એ લોકો કોઈ પણ કોન્સેપ્ટ લે, એને ટ્વિસ્ટ કરીને કોઈ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બનાવી દે, જે આપણે લાગે કે બહુ ડિફિકલ્ટ છે, પણ તમે ભણતી વખતે જો એ કોન્સેપ્ટને ધ્યાનથી વિચાર્યું હોય ને એનું એપ્લિકેશન એ કેવી રીતે આવ્યું એ બધા વિશે વિચાર્યું, તો તમે ક્વેશ્ચન જોઈને કોન્સેપ્ટ ક્રેક કરી શકો, તો પછી ક્વેશ્ચન ઇઝી થઈ જાય. બિલકુલ, તો આપને એવું કેવું છે કે અત્યારે ઘણા લોકો ગોખતા હોય છે, 10-10 કલાક વાંચે પણ ફક્ત ગોખણ પટ્ટી કરતા હોય છે, તો તેવું ન કરીને ડિટેલમાં કોન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ. બિલકુલ, અહીં તો આપને એક વાત બીજી કહીશ કે ઘણીવાર જ્યારે રિઝલ્ટ આવે ત્યારબાદ આપઘાત, સુસાઇડ કરવાના ઘણા બધા કિસ્સા બનતા હોય છે. વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જતા હોય છે, કે પહેલી વારમાં સફળતા ન મળે તો તેઓ નાસીપાસ થઈ જતા હોય છે કે હવે મારી જિંદગી શું. તો આપ તેવા વિદ્યાર્થીઓને શું કહેશો કે જ્યારે પહેલી વાર સફળતા ન મળે તો તેને આપણે બીજી ત્રીજી વાર પર પણ આપણે સતત પ્રયત્ન કરતા રહેવો જોઈએ, આગળ જતા આપણને ચોક્કસથી સફળતા મળતી હોય છે? હું તો એવું કહેવા માંગુ કે આવા સિચ્યુએશનમાં સુસાઇડ ઇઝ નેવર એન ઓપ્શન. આ તો લેવું જ નહીં જોઈએ. લાઈફ છે, કંઈ આગળ કંઈ સારું થશે, હમણાં નથી થયું, કંઈ નહીં, આગળ થઈ શકે, આગળ હજી વધુ સારું થઈ શકે. આમાં તો મને સુશાંત સિંહ રાજપૂતની છીછોરે મૂવી જ એકદમ બેસ્ટ સૂટ લાગે. બિલકુલ, એ જે કે તમારું જે રિઝલ્ટ છે તે ડિસાઈડ નથી કરતું, તમારી જે મહેનત છે તે તમને ડિસાઈડ કરે કે તમે કેવા માણસ બનો છો. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી.
કે કોઈ પણ વસ્તુથી નાસી પાસ ન થવું જોઈએ. ઘણા બધા આપણે વચ્ચે આઈએસ આઈપીએસ ઓફિસર પર પોતાની માર્કશીટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા, તે લોકો પણ બતાવતા હતા કે અમારા 10th માં 30-35 માર્ક્સ હતા અને આજે અમે આઈએસ આઈપીએસ છે. એટલે દરેક દર્શક મિત્રોને કહેવાનું કે જ્યારે પણ તમારું બાળક આ લેવલ પર હોય, ત્યાં કોઈ ડિપ્રેશનનું શિકાર હોય, તો તેને જરૂરથી સમજાવવું જોઈએ કે ફક્ત કોઈ માર્કશીટ તમારું ફ્યુચર ડિસાઈડ નથી કરતું. આપણે હાલ ઘણા બધા ક્રિકેટરો આપણા ફેવરિટ હોય છે, ઘણા બિઝનેસમેન હોય છે, તો તેમનું આપણે એજ્યુકેશન લેવલ જોઈએ તેટલું હાઈ નથી હોતું, પણ તેમણે જીવનમાં ઘણી સફળતા મેળવી છે. માહિત આપણે આગળની વાત કરીએ તો આપણે કોઈ પણ વસ્તુ હોય તો તેની નેગેટિવ અને પોઝિટિવ બંને સાઈડ આપણે વિચારી હોય, તો હું આપને પૂછીશ કે આપે પણ કોઈ નેગેટિવ સાઈડ વિચારી હશે કે કદાચ મારું આ એક્ઝામમાં સિલેક્શન ન થાય, તો આપે બેકઅપ પ્લાન તરીકે શું કોઈ તૈયારી કરેલી હતી? જો કોઈ પણ પેપર હોય, આમાં આ પેપર જેઈ એડવાન્સ એટલું મોટી ઇવેન્ટ તરીકે હોય છે, આખા ઇન્ડિયામાં ઇવેન્ટ તરીકે માનાય છે, કે એ ઓલવેઝ તમારા પેપર આપતા હો ત્યારે તમને બેક ઓફ ધ માઇન્ડ ચાલ્યા જ કરે કે આની થયું તો શું થશે. તો એ ઓછું કરવા માટે આઈ સજેસ્ટ કે તમે કોઈ પણ તમારો જે બેકઅપ પ્લાન હોય તે ડિવાઇસ કર્યો. જે રીતે મેં ઘણા મારા બેકઅપ ઓપ્શન્સ ઓપન રાખેલા, જે રીતે KVPIમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 24 આવેલું, એટલે મારું IISc બેંગ્લોરનું પણ એડમિશન સિક્યોર્ડ હતું. મેં બિટ્સ આપેલું, તેમાંથી પણ મને બિટ્સ પિલાનીમાં એડમિશન મળી જાય એવું હતું. સાથે સાથે મેં બહારની યુનિવર્સિટીઝમાં પણ અપ્લાય કરેલું, જેમાં મને કેનેડામાં યુનિવર્સિટી ઓફ ટોરન્ટો અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન્ડિયાગોમાં પણ એડમિશન મળેલું. તો મેં પ્રોવિઝનલ એડમિશન લઈ રાખેલું, એમ કરીને તમારા મગજ પરથી જે બોજ છે તે હલકું થઈ જશે કે કંઈ નહીં, આ નહીં થશે તો પણ મારી પાસે બીજે બધે કોલેજ જવા માટે છે. પણ એકવાર આ થયું એના પછી બધા પર તમે રિજેક્ટ કરી શકો પછી. બિલકુલ, ખૂબ સરસ. એટલે કોઈ પણ આપણે, હા, આપણી મહેનત એવી છે કે આપણને ખબર છે કે આપણે 100% સફળ થઈશું, પરંતુ 1%માં આપણે એવું ચાન્સ રાખી શકીએ કે કદાચ નિષ્ફળતા મળે, તો બેકઅપ પ્લાન અવશ્યથી રાખવો જોઈએ. મહિત, આપની સાથે વાત કરી ખૂબ જ સરસ લાગ્યું. આપણે હવે એક હું આપને અંતિમ પ્રશ્ન એ પૂછીશ કે આપે જે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક પ્રાપ્ત કર્યો, જ્યારે રિઝલ્ટ આવ્યું તો આપને કેવું અનુભવ કેવો હતો આપનો, તે અમારા દર્શક મિત્રોને જણાવશો? અનુભવ તો બહુ સારો હતો. આખી મારી 3 વર્ષની મહેનત હતી તે ફળી. પહેલા તો મારા મમ્મી પપ્પા તો રિઝલ્ટ સાંભળીને જ રડી પડેલા. હું પણ બહુ ખુશ હતો અને આખો એમ ખુશીનો માહોલ હતો કે આટલી બધી જે મહેનત કરી આટલા વર્ષોથી તેનો આટલો સારો અંત આવ્યો છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. ભાઈ, અંતમાં અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપશો? આપના જેવા વિદ્યાર્થી હોય છે, પરીક્ષાની તૈયારી કરતા હોય છે, તો તેઓને આપનો કોઈ સંદેશો આપશો? જો ભણવા સિવાયની જો કોઈ હું વાત કહું તો એક બહુ મોટી વાત પર હું એમ્ફેસિસ કરું કે તમે તમારી મેન્ટલ ફિટનેસ વધારો. પેપરમાં બહુ બધી વસ્તુ તમને એવી લાગશે કે આ તમારા હોમના કમ્ફર્ટ ઝોનની બહારની હશે, કારણ કે પેપર તમારા કમ્ફર્ટ ઝોનની બહારનું હશે. તો તમે તમારે જાતને એવી રીતે ટ્રેન કરો, તમે ઘરે પણ જો મોક પેપર્સ આપતા હો કે હું એવી રીતે ટ્રેન કરો કે હું એકચ્યુઅલ જેઈ એડવાન્સ કે નીટનું પેપર આપી રહ્યો છું, તે પ્રમાણે તમે તમારું જે મેન્ટલ ટેમ્પરામેન્ટ છે તે ઇન્ક્રીઝ કરો. કોઈ પણ ટાઈપની એડવર્સિટીથી તમે કેવી રીતે તમે એડપ્ટ થઈ જાઓ એ તમારું પોટેન્શિયલ વધારો, કારણ કે પેપરમાં કંઈ પણ થઈ શકે ને, એ એક જ દિવસ હોય છે. તો એવું ટ્રાય કરો હમણાંથી અલગ અલગ તરીકેથી કે એ દિવસ તમારો બગડે નહીં. બિલકુલ, ખૂબ સરસ વાત કરી મહિત. અને સુરત ચેનલ અને અમારી ઇન ન્યૂઝ ગુજરાત ચેનલ તરફથી આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છે કે આપે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, અને આપના ભવિષ્ય માટે પણ અમારા સૌ દર્શક મિત્રો તરફથી આપને હાર્દિક શુભકામનાઓ છે. નમસ્કાર.